કેમ આજે દુખી અને દરિદ્ર જેવું જીવન જીવી રહ્યો છે? ભગવાનનો પુત્ર કેવો હોય? ભલે ને ભગવાન જેવો ન હોય પણ થોડા ઘણા અંશ તો હોય ને. જુઓ ને, આપણે પણ સંસારની અંદર ઘણા બધા કહે છે ને કે પિતાજી છે ને એવો જ એનો પુત્ર થયો, એના જેવો જ દેખાય છે, એના જેવું જ બધું બોલે છે, એના જેવું જ કરે છે બધું. તો ભગવાનનો પુત્ર કેવો હોય? ભગવાનના જે નીતિ નિયમો છે ને એનું પાલન કરનારો હોય, કરનારો હોય. અને એટલે આપણું જે અંતિમ લક્ષ્ય છે ને, આત્મા આ જીવ છે ને એ શિવનો અંશ છે, આત્મા પરમાત્માનો અંશ છે. એટલે કોના જેવો હોવો જોઈએ? પરમાત્મા જેવો. અને અંતિમ જ્યારે જીવ વિદાય લે છે ને શરીરમાંથી, ત્યારે શિવત્વની પ્રાપ્તિ કરે છે. અને આપણા બધાનું પરમ લક્ષ્ય જ એક જ છે કે અંતિમ સમયે પરમાત્માનો વિદાય. પણ પ્રજ્ઞા પુરાણના કથામૃતમની અંદર પણ ખૂબ સરસ શરીર અને આત્મા વચ્ચેનો સંવાદ બતાવે છે. કદાચ ભૂલતી ન હોય તો પેજ નંબર 94, એમાં આત્મા અને શરીર વચ્ચેનો સંવાદ છે. કદાચ કોઈને વાંચવું હોય તો, શરીર નાશવંત છે, આત્મા અજર અને અમર છે. એટલે વારંવાર આત્મા છે ને એ શરીરને કહ્યા કરે છે કે તું આ બધી જે બહારની ખટપટમાં પડ્યો છે ને એ છોડી દે, થોડુંક આત્માને પ્રખર બનાવવાનો પ્રયત્ન કર. આપણો બધાનો પ્રયત્ન શેમાં હોય? શરીરને પ્રખર બનાવવા માટે, શરીરને સજાવવા પાછળ, શરીરને સારું બનાવવા પાછળ, શરીરને વધારે શણગારવા પાછળ, સારું દેખાડવા પાછળ કેટલો બધો સમય જાય છે. વિચાર કરજો, આજે રાત્રે સુઈ જાવ ને ત્યારે ચિંતન કરીને સુઈ જજો કે આપણો મોટા ભાગનો સમય બરબાદ થતો હોય તો કોના પાછળ? શરીર પાછળ. જે નાશવંત છે, જેની કોઈ વધારે જ્યાં સુધી આ સૃષ્ટિ ઉપર છે ને ત્યાં સુધી જે છે. અને શરીર આપણને ભગવાને એટલા માટે આપ્યું છે કે આપણો આત્મા છે ને સંસારમાં આવી અને આપણા આત્માને પ્રખર બનાવી શકે, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અપાવવા માટે થઈ અને ભગવાને આપણને શરીર અપાવ્યું, પણ એનો આજે દુરુપયોગ થઈ રહ્યો. વધારે સમય બગડતો હોય ને તો શરીર પાછળ, અને એમાં ભાઈઓમાં તો ઓછું કદાચ, બહેનો વધારે. હમણાં જ લેખ આવ્યો હતો કે નારી પોતાનો વધારે સમય, નાણાનો વધારે ખર્ચ, ઇન્વેસ્ટમેન્ટ વધારે કરતી હોય ને તો બ્યુટી પાર્લર. પછી એમ કે અમે જો ને કઈ ફ્રી થઈએ છે, આમાં આમાં કેવી રીતે અમે બહાર નીકળીએ? પણ એક વખત ચિંતન કરી જોઈએ ને તો સમય આપણો આપણે જ બગાડીએ છીએ. અને એ શરીર અને આત્મા વચ્ચેના સંવાદમાં આત્મા શરીરને કહે છે કે તું શરીરને પ્રખર બનાવવા કરતા આત્માને પ્રખર બનાવી લેશ ને તો જન્મ જન્માંતર સુધી એ શરીર આત્માના સંસ્કાર અજર અને અમર રહેશે. શરીર તો નાશવંત છે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધા યાદ કરશે, પછી ધીમે 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 વર્ષો વીતતા જશે એમ ભૂલી જશે બધા. શરીર ગમે તેટલું સુંદર હશે, ઘરમાં આપણને ગમે તેટલો પ્રેમ કરનાર વ્યક્તિ, પણ જ્યારે અંદરથી આત્મા વિદાય થઈ જશે ને એટલે એવું કહેશે કે મને ઘરમાંથી જલ્દી બહાર કાઢો, કોઈ નહીં રાખે. કેમ? મહત્વ કોનું હતું? શરીરનું નહોતું, આત્માનું મહત્વ હતું. અને એટલે વારંવાર આત્મા શરીરને કહેતું રહ્યું કે શરીર તું ધ્યાન રાખ, થોડુંક મારા એટલે કે આત્માને પ્રખર બનાવવાનો પ્રયત્ન કર, એના માટે તું જપ કર, એના માટે તું ધ્યાન કર, એના માટે તું સારું કામ કર, તું સારા સંસ્કાર મેળવ કે જેથી કરી આત્મા પ્રખર બને. અને આત્મા જો પ્રખર બનશે ને તો કેટલા વર્ષો યુગો યુગો સુધી એને બધા યાદ કરતા રહેશે. આજે મહાત્મા ગાંધીજી નથી,
એ ગાંધી આપણા સમક્ષ 16 રૂપે નથી, પણ આજે ગાંધી બધાના ખિસ્સામાં બેઠો છે. આજે સૂક્ષ્મ સ્વરૂપે એ બધાના હૃદયમાં બેઠેલો છે. આજે મીરા નથી, મીરાને યાદ કરીએ છીએ. શબરી નથી, સબરીને યાદ કરીએ છીએ. આપણા રાષ્ટ્રને આઝાદી અપાવનાર એ સ્વાતંત્ર્ય વીરો, એ શહીદો સ્વામી વિવેકાનંદ આપણી સમક્ષ હાજર નથી, પણ હજુ પણ આપણે યાદ કરીએ છીએ. કેમ? કારણ કે એને પોતાના શરીરને પ્રખર નહોતું બનાવ્યું, એને પોતાના આત્માને પ્રખર બનાવ્યું હતું. આત્મા શરીરને કહેતું રહ્યું, પણ શરીરને તો એમ હતું કે આત્મા તો અંદર છે ને, એટલે એને કોઈ ધ્યાન નથી આપતું ને, એટલે બૂમો પાડે છે. પણ જ્યારે અંતિમ સમય આવ્યો, જ્યારે ધીમે ધીમે કરીને શરીર નબળું પડતું ગયું અને આત્માને શરીરથી છૂટવાનો સમય આવી ગયો નજીક, અને આત્મા જ્યાં વિદાય લીધી ને, અને હવે શરીર રડવા વાળ્યું, શરીર રડવા લાગ્યું, શરીર રડતું રહ્યું. હવે આત્માએ કહ્યું કે અત્યાર સુધી હું તને સમજાવતો હતો, હવે કઈ હાથમાં નહીં આવે, હવે સમય જતો રહ્યો. અને એટલે આપણા સંતો કહે કે આપણો રસ્તો કેટલો, ઘરથી કબર સુધીનો, ઘરથી સ્મશાન સુધીનો જ રસ્તો આપણો છે. પણ આપણે તો એટલો લાંબો રસ્તો બનાવી દીધો છે કે રસ્તો આપણને દેખાતો જ નથી. જન્મ મૃત્યુનો સમય આપણા હાથમાં છે. જન્મથી મૃત્યુ સુધી જેટલું પણ કરવું હોય ને, એટલું કરી શકાય. જેટલું પણ ભગવાનનું કર્મ કરવું હોય, કામ કરવું હોય, એટલું કરી શકાય. અને સાથે આવનાર તો એ જ બધું છે. ચાહે ગમે તેટલી સાધન હશે, સંપત્તિ હશે, એ બધું સાથે નહીં આવે.